અમદાવાદમાં બનાવટી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. ઓઢવના મોતીબાગની ચાલીમાં ચાલતો હતો ગોરખધંધો. અસર ફિલાલ નામનો શખ્સ બનાવતો હતો નકલી દારૂ. સ્થળ પરથી 147 દારૂ, બિયરની બોટલ જપ્ત, 70 ડુપ્લિકેટ બોટલના બૂચ અને બ્રાન્ડેડ સ્ટીકર કબજે કર્યા છે. 88,000 મુદ્દામાલ સાથે એક આરોપી પણ પકડાયો છે અને બે વોન્ટેડ છે. અમદાવાદની વાત કરીએ તો ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની હાઈકોર્ટમાં અરજી અને આરોપીએ પાસાની કાર્યવાહીથી બચવા અરજી કરી છે. પોલીસ અકસ્માત કેસને લઈને પાસાની કાર્યવાહી ન કરે તેવી માંગ છે. જો જામીન મંજૂર થાય તો પોલીસ પાસા હેઠળ અટકાયત કરશે તેવી ભીતિથી તેણે અરજી કરી છે અને આજે હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો છે પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોનો મુદ્દો. કહ્યું છે કે ગુજરાતના 156 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. શક્તિસિંહે મુદ્દો ઉઠાવી અને માંગ કરી છે કે ગુજરાતના માછીમારોને છોડાવવાની કોશિશ થાય. માછીમારો પત્ર દ્વારા પોતાના પરિવાર સાથે સંપર્કમાં રહી શકે તે સુવિધાને ફરી શરૂ કરવામાં આવે. અગાઉ પરિવારો માછીમારોને પત્ર લખી શકતા હતા, પરંતુ શક્તિસિંહે કહ્યું કે માછીમારોને ફિશિંગ બોટની સબસિડી અપાય અને કેદમાં રહેલા માછીમારોના પરિવારને સહાયની રકમ વધારવામાં આવે. આજ ભી 156 મછવારે પાકિસ્તાન કી કેદ મેં હૈ. સર, પાકિસ્તાન કા કાનૂન કહેતા હૈ કે અગર આપને ગલતી સે બોર્ડર ક્રોસ કી હૈ तो मैक्सिमम इम्प्रिजनमेंट इज फॉर 3 years. 3 साल से ज्यादा कैद में नहीं रख सकते हैं, पर 3 साल बीत जाने के बाद भी वो वहीं पे कैद में है. पाकिस्तान मरीन हमारी सरहद से हमारे मछुआरों को उठा के ले जाती है और जब फिशिंग बोट्स वहां रहती है उसके अंदर से सारे पुर्जे उठा लेते हैं, चुरा के ले जाते हैं. तो अगर वो फिशिंग बोट वापिस भी आती है तो हमारे मछुआरों के किसी काम की नहीं रहती है. इसी को चलते हमने कुछ चीजें मांग थी उनकी, मनमोहन सिंह जी की सरकार थी, हम मिले और 3-4 चीजें की थी. मैं आपके जरिए सरकार से अनुरोध करना चाहता हूं कि उसको पुनः शुरू किया जाए. एक हमने शुरू करवाया था कि यहां मछुआरा का फैमिली अगर डाक भेजेगा, खत लिखेगा तो उसे कैद में मिलेगा और कैद से मछुआरा जो पाकिस्तान की कैद में है वो अपने फैमिली को खत लिख सकता था.